हवारनो पोर उदिया तरण ने ओरडे थी भगवान हरिनारायण उदय थिया। युवान मित्रों ने कहूं इतर समाज बैठो से नहीं कहूं कि घणी वक्त हजार वर्ष पहला नहीं पांच हजार वर्ष पहला नहीं अढ़ी हजार वर्ष पहला नहीं वातो करता भी नहीं था। ओहो अत्यधिक बधु ऐसे हूँ तो बहु टूका गाड़ा नहीं अपने बात कहवा जय रियो छू बहु बहु टूका गाड़ा नहीं कि भगवती कृपा केवी हुई। एक पत्र में एक पुस्तों में एक लोटा जल की धार तो दयालु रिज के देते हैं चंद्र मौली फल चार है दाद किए एक दादनी उन बात होते अटकू सो जरा तुम एक दादनी कड़ी भूल लाता कहीं रव राय लाजू राखव आणो वक्त वेली आवजे ये बोला था आप मन याद भूल लाइन छन बोली नाखे तमे सांभळी नाखो अमे बोली नाखीए पण एनी पाछळ पड़ेली वेदना ने वरतवानो कदी कोशिश करी ए कविनी कलम हाली हशे ते वखते नी शुं वेदना हशे ए छंदमां कवि दादे एक जग्याए लख्युं छे के जे आंगणा जोवा नोता निया जातवा जावुं पड्युं जेना डासा नोता जोवा ने मागवा पड्या शुं वेदना हशे नी जे आंगणा जोवा नोता जिना फरिया में उभु न तो जिना आंगणे जाऊ न तो जिने धूली ने हमी नजर नाखवी नती आटला मोकलो कवि ने पूछो ने कई वेदना में लिखू पूछे ना हृदय ने हा केम लिखू कई वेदना या कलम उपड़ी જે આંગણા જોવા નહોતા ને દાચવા જવું પડ્યું અને જે કર્મ નહોતું પૂર્વજોનું એ મારે આચરવું કવિતા ન સમજાય હા હા કરી અને એ હો કરી નો નીકળે એની કવિની વેદના તમે સમજો ને તો ખર પડે કે આની કલમ કેમ હાલી છે એ તેની દાદની કલમ કેટલી ધ્રુજી છે એ કવિ દાદનું હાથમાં જાણે બાપ ઈ છે મારા બાપુ ના નાના બાપુ ટીંગરસિંહ બાપુ બાલિયા કવિતાઓ પ્રણાવ બાબે પુત્ર પુત્રી વિશ્વના વ્યવહાર થી વેવાય મળે ત્યાં સુખ વધે ત્રિલોક ના તહેવાર થી એમાં પણ જો કલેશ થાય તો કામ કાળો કેરશે અહીં મૂર્ખ સંબંધી જો મળે તો જગત નું સુખ જાહેર છે શું એને નહીં મળ્યા હોય કઈ કલમ હાલી છે એ કવિની કલમ હાલી હશે ને કઈ કઈ કે નહીં એને 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 ઠેકું લાગ્યું હશે ને પતંગ તો ગાઈ નાખી તમે આ કરી નાખો એટલે વાત ન થાય બાપ જે આંગણા જોવા નહોતા ને જાત આ વેદના ઉગદી કવિઓની વેદના ને એટલે તો ભગવાન કૃષ્ણ ની ગીતા ની અંદર મનુષ્યને કવિને જુદો પડ્યો આપની જાણ ખાતર યુવાન મિત્રોને કદાચ ખબર ન હોય તો કહું મનુષ્યની અંદર રાજા છે એ હું છું એમ કૃષ્ણ બોલ્યા છે અને કવિઓની અંદર હું શુક્રાચાર્ય છે હું બોલ્યા છે નકર મનુષ્યમાં કવિ આવી જાય પણ કૃષ્ણ નોખા પડ્યા કે નહીં મનુષ્યમાં કવિ નો આવે નોખો હશે કવિ પછી મનુષ્યથી ઉપર ઉઠી ગયો છે એને આર્તદ્રષ્ટા કહેવામાં આવ્યો છે કવિનું જગત જ જુગું છે કવિના જગતમાં સૂર્ય ટાઢો હોય કવિની દુનિયામાં ચંદ્ર ઊંડો હોય કવિના જગતમાં ઝેર જીવાડી દે કવિના જગતમાં ઝેર મારી નાખે કવિની દુનિયા જ જુદી હોય એ તો એમાં ડૂબકી મારે નતો એટલે સમુદ્ર કાંઠે હું જે વાર્તા કરું ભૂલતા નહીં ખુરુજ નારાયણ ઉગાડ્યા છે જીમે બધી પાછા ભૂલતા નહીં સમુદ્રના પાણીના છાપકાને એમ ચાખી અને થુથુ કરતો ભાઈગો તે સમુદ્રના મોજાવે કીધું તો કે અમારા નીર ખારા જસી અને મરજીવા મત ફેર બો મારા તળિયા તપાહી જોત અને કુબેર કંગાલ લાગીશ હા આમ આમ ડૂબકી તો માઈક આપણ માઈક આપણ દીકરો લઈ લીધો કરાઈ માં તેડી બે થાપલી મારી આહા ઓહો આહા ઓહો બાળક છાનું રહી ગયું ડોક્ટર કીધું બેન આવું હું તે કીધું આહા નું ઓહું માં કે બાળક સમજી ગયું છાનું રહી ગયું ત્યાંથી બેન બોલી હતી સાહેબ આહા અને ઓહું ની ભાષા સમજવી હોય ને તો મારે પેટ જન્મ લેવો પડે આ ભાષા એમનો સમજાય
સંપૂર્ણ શરણાગતિ સ્વીકારવી પડે, જન્મ લેવો પડે. માતાજીને સમજવી હોય ને તો સંપૂર્ણ એની શરણાગતિ સ્વીકારી લેવી પડે. ગીતાને સમજવી તો ગીતાની સંપૂર્ણ શરણાગતિ, ભજનને સમજવું હોય તો ભજનની સંપૂર્ણ શરણાગતિ. એની કૃપા એ કવિ દાદે કીધું કે એક પ્રક્ત એક પુષ્પ એક લોટા જલકી દાર તો દયાળુ રિજક દેતે હે ચંદ્ર મોલી ફલ ચાર એક લોટો જળ ચડાવો, એક ધતુરાનું ફૂલ ચડાવો, થોડુંક દૂધ ચડાવો. જે દાદ કે એ જ ગીતામાં કૃષ્ણ કે પત્ર પુષ્પમ તોયમ ફલમ. તું મને પત્ર અર્પણ કર, તું મને પુષ્પ અર્પણ કર, અને એ તારી પાસે ન હોય તો તું મને જળ અર્પણ કર. પ્રત પુષ્પમ તોયમ ફલમ, તોયમ એટલે જળ, હા મફતની વસ્તુ છે, એ અર્પણ કર. અને એક નાનકડું જળ અર્પણ કરવાથી પણ શું બને છે એનો હું તમને આ પ્રસંગ કહું છું. પત્ર પુષ્પમ તોયમ ફલમ, એ જ કવિ દાદના શબ્દો. પત્ર એક, પત્ર એક પુષ્પમ એક લોટા થલકી ધાર. ભગવાન બસ કરે નવખન ધરતી માંથી પાહો ફેંકો, દીકરા રખદળ ભાંગે લોય ઉગી અંજવાળા કરે તો કી દાદર કી ડાકલા કી પૂજે પાખાણ. અડધી રાત ને ટાણે ડાકલા બિહાડો ભુવાવ ને તેડાવો બધાને ભેરા કરી અને ડાકલા વગડાવો ધૂણાવો અને પછી એમાં બાવન વીર ને પઠો પીર ને ગણિયો ગણાય બળિયો હનુમાન ને જેટલા હોય એટલા અમને ભેળા કરી અને એમ કહ્યું કે તમારા જેટલા દેવી દેવલા હોય એટલા બોલાવી દો, કઈ કામ નથી, રાત ભાંગીને દી કરી દો. રાત છે એને ભાંગી અને દી કરી દો. કી દાદર કી ડાકલા કી પૂજે પખાણ, રાત નો ભાંગે રાણ તો કમણે કેશવ રાઉત. સવારે ઉઠી કોઈ કરે હુરજની હાથ એને ગોળો સરસ ને ગરા તું દેજે કેશવ દેવાઉત. હમ હામા વળ આપડે કેતા નું ભાંગે રા ભ્રમ ત્રણ વેણ કેશવ તણા તમે સૂરજ રાખજો શરમ. તો આવડ ની આઈન અને લાદાડું લોપે નહીં પછી ભરે નહીં ડગલું ભાણા તો કરમી કેશવ રાઉત. આવો નાડો હુરજ ઉગ્યા અને ગોરબાપા આવી અને શબ્દ નાખો અને બેન તાંબડી ની માલિકો લોટ દેવા ગયા. જાગૃત હતા સાહેબ, ફરિયા જાગૃત હતા. એ સાધુ મહારાજ આવે, બ્રાહ્મણ આવે, એ લોટિયા લોટ લઈને વ્યા જાય તો ફરી બંગડિયું બપોટિયું વાળા આવે એ વ્યા જાય તો કે ભિખારી માગવા વાળા આવે એનો ટાણો થાય તો બપોરે એક બેન એક ઘીરે થી બીજી ઘીરે કઈક લેવા જાય તો કોઈને ઘેરે ભજીયા થયા હોય થારી ભરીને બીજાને દેવા જાય. આ જાગૃત ફરિયા હતા, આખા જીવંત ફરિયા હતા. અને અટાણે અમારી સિટી સોસાયટીમાં નીકળો ને હાવ શમશાન હતા, હાવ મળા રહેતા હોય એવું. બાઈના બંધ, ન માગવા વાળાને આવવાનું, ન કોઈને પ્રવેશ કરવા દેવાનો. આપણે નીકળી તેમ થાય કે સોસાયટીમાંથી નીકળ્યા કે શમશાનમાંથી નીકળ્યા, બહુ શાંતિ. જાગૃત ફરિયા જીવંત હતા, જાગૃત હતા. અને એ શબ્દ નાખો બેને પૂછું કર બાપા આજ હું તજ થઈ. તે ગોર ને પૂછું તો આપણે ઘેરે ઘેરે કેલેન્ડર નતા. હું તજ થઈ કે બેન જેઠ સુદ પાંચમ અને બુધવાર વર્તાય એટલે આંગળી માંથી અંગૂઠો પહેરો છઠ હાયતમ આઠમ નવમ દશમ અગિયાર. બાપા અગિયાર એના વાવણા થઈ જાય, અંધારી આઠમ ના તો વાવણા થાય એ અંધારી આઠમ કોરી ગઈ. બાપા હવે તો અહાડ બેઠો, અહાડી પડ્યો અને અહાડી બીજ કોરી ગઈ પણ જેઠ કોરો જાય એનો ખંડમાં ખટકો નહીં. આ તો અહાડ નો એક દી મને વહેમો લાગે. બાપુ આ દુઓ છે ને એમ બોલીએ ને આ વાર્તામાં બોલીએ ને એટલે તમને સાંભળવામાં મને સાંભળવામાં બધાને સાંભળવામાં એમ લાગે કે વર્ષા ઋતુનું વર્ણન છે. હકીકત આ દુઓ વર્ષા ઋતુનું નથી. જામનગરની બાજુના હરિયાણા ગામના વેરાજી ઠાકોરને કીધેલો આ દુઓ છે. જેઠ કોરો જાય એનો ખંડમાં ખટકો નહીં. જેઠ મહિનાની ગણતરી ચોમાહામાં થતી જ નથી. ચોમાહાના મહિના ચાર અહાડ શ્રાવણ ભાદરવો અને આહુ જેઠની ગણતરી કવિ કે જેની અમે ગણતરી ન કરતા હોય એમાંથી ત્રીસ કોરા વ્યાજે અમને એનું દુઃખ ન હોય પણ અહાડનો એક દી અમને હોય.
અમારી ગણતરી નો એક આમાંથી વિરોધ હોય ને એનું અમને દુઃખ હોય, બાકી તો ત્રીસ ભલે ને જાય. જેની સામે અમારી નજર પડે ત્યાંથી દાદ નો મળે, ત્યાંથી પોકાર નો મળે, ત્યાંથી ઓકાર નો મળે, ની અમારો ગણતરી નો જેથી બાઈને જાય ને તો એનું અમને દુઃખ થાય, બાકી ભલે ને રખડે મોજ, પણ અહીંયા 82 કરોડ રખડે. જેઠ કોહરો જાય એનો ખંડ માં ઘટકો નહીં, પણ અહાડ નો એક બાપા અહાડી બીજ કોરી ગઈ કે બેટા ટીપણું તો કીએ છે પણ મારો નાથ કઈક રીઠો હોય છે, પણ એક કામ કરજે, ધ્યાન રાખજે શું કે અષાઢ સુધી પંચમી અને જો જબુ કે વીજ તો દાણા વેચે નાણા કરો, તમે રાખો બળદ ને બીજ અષાઢ સુધી પંચમી અહાડ મહિના ની સુદ પાયતમ ની હમી હાંજ માં વીજળી છે ઈશાન ખૂણા માં જબકે પછી માફ કરજો પછી અટકું છું બાપુ. ચારણો એ ફક્ત ઉપદેશ જ નથી દીધો, ખગોળ દીધો, સાયન્સ દીધું, પોતાના દુવાની છંદ ની અંદર વણીને એને માપ દીધા, અંતર દીધા. એ તો ઠીક છે, તમારે કેમ વાવવું ને એ ચારણો કીધું, ઘઉં ઘાટા તલ પારવા ત્રણ્યા ડેડક ઠે કરમે વાવીએ કપાહિયા પછી શેરડ ખૂંદે ખેત ઘઉં ઘાટા. ઘઉં વાવવા હોય તમારે ઘાટા વાવવા જોઈએ, તલ પારવા તલ વાવવા હોય તો રેતી ભેરવીને વાવવા જોઈએ, સીણા ડેડક છે સીણા વાવવા તો ડેડકું ઠેકડા મારતું હોય એટલે એટલે અંતરે વાવવા જોઈએ, કરમે વાવીએ કપાઈ છે કપાઈ વાવવા તો એક એક ડગલું વાવવા જોઈએ, શેરડ ખૂંદી ખેત હેડી વાવી તો ખૂંદી ખૂંદી ને વાવી, તારણો ઘણું દીધું છે ઘણું દીધું છે. પણ હવે તો બટક્યું થઈ ગયું, પ્રોગ્રામ બટક્યા, વરા બટક્યા, માણા બટક્યા, ભજન બટક્યા, સંબંધ બટક્યા, ક્યાં કોઈ પણ સમય છે આટલી માં માંડવી ની વાત કરવી, ક્યાં કોઈ આખા ભજન બોલવા, યુગ જો કે આખો અવડો આવી ગયો, આખો યુગ અવડો આવ્યો છે, ઢોર બેઠા બેઠા ખાય, માણા ઉભા ઉભા ખાય, ઢોર ને હવે કોઈ છોડતા નથી, હાઉ ખીલે બેઠા બેઠા ખાય, પગ મોકરો કરવા છોડે. તમારા દીકરાના લગ્નમાં સમજી જો ને ઘોડી આવશે તો મેટાડોર માં આવશે, હાલી નહીં લે આવે, નકર હાલવાનું જનાવર છે. આ જેટલું વાહન બને એ તમામે તમામ વાહન છે, માણા હાટું જ બને છે, છતાં ઢોર વાહન માં જાય, માણા હાલી નીકળ્યું, કોઈ દુવારકા ને કોઈ છોટી લે, કોઈ વાહન નીકળ્યું હેલું હેલું સારું છે, એને વંદન છે, હું પ્રણામ કરું, ધર્મ ને ખાતર તો હાલે, એક પ્રેમથી એક ભક્તિથી હાલે છે, પછી હેલું જાય. અમારે સિટી માં 4 વાગ્યા નીકળ્યો ને તો ડાયાબિટીસ વારાણ, કોલેસ્ટ્રોલ વારાણ, બીપી વારાણ, સદા પેરી પેરી ઉપડ્યા, એને ડોક્ટરે બિવરાવ્યાથી હાલે, કોને ધર્મએ બિવરાવ્યાથી હાલે, અને ત્રીજા કોણ ખબર, પોલીસ ની ભરતી વાળા, એ છોકરા ઉપડ્યા ખવારમાં વોકિંગ કરવા, એને નોકરીએ બિવરાવ્યાથી હાલે, ત્રણેયનો મુદ્દો ભીખ, ભીખનું માર્યું ધર્યું નહીં. અષાઢ સુધી પંચમી અને જો જબુ કે વીજ તો દાણા વેચી નાણા કરો, તમે રાખો બળદ ને બીજ, એ પંચમ કોરી ગઈ, ગુરુ પૂર્ણિમા કોરી ગઈ, થતા 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 હાડ કરો ગયો, બરેવિયા બાજરા વાવશી હું એવું માણસ નક્કી કર્યું, પણ બરેવિયા બાજરા વવાણા નહીં, અને એક ટીપું આપની માલિકો થી પડ્યું નહીં, પણ અમે મેમે કરીએ પછી મેના મનમાં નહીં, કમાંદો ને પડ્યો મે કા વીજળી એ વરુંઢો, વણ હગે વણ હાગવે વણ નાતી લે ને, અમે વણ માવતર જીવીએ પણ તું મરીએ મે, એમાં પછી વાત છાટા ક્યાંક થાય તો દીકરીઓ કેટ્યું કે ખડ ખૂટ્યા ગોરલ વહુખિયા, અમારા વાલાન ગિયા વિદેશ, અવસર સ્વીકા મેવલા હવે વરહી કામ કરે છે, તો ખડ ખૂટ્યા ગોરલ વહુખિયા વાલા ગિયા વિદેશ, મેયું માગન દીતીઓ અને રૂંધતીઓ આરા, આજ જળ જાંબુર ના તમે માણો મછિયારા, અને પીડ્યો ભાઈ ગાયે માકારા ભણિયા અને ત્રીએ ને તેજા બાળ, માયે વેચા છોકરા બૈશેર બાજરીએ, બે શેર બાજરા ની માલિકો જનેતા દીકરા વીતી નહીં ખાના દાખલા વિના, ખાલી વિચાર તો કરો કેવો કાઢે છે, બે શેર બાજરા માં જનેતા દીકરા વેચાના દાખલા વિના, અને પડ્યો પણ મદો મત હાથી બજાર માંથી નીકળ્યો હોય એમાં પાકલ ચીભડું પડ્યું હોય, અને પાકલ ચીભડા માંથી હાથી નો પગ આવે, હાથી નો પગ આવતા તો ગરભ છાલ પાણી એના બી આમ બધું નોખું નોખું થઈ જાય, એમ દુકાળે ભીટ દીધી, અને ભેણીઓ વિખાણીઓ કો માડવો કો મરઘર કો હોરટ કો કચ્છ, સજણા ખેરું ખેરું થઈએ આજે એક વાડે ત્યાં વચ્છ, કો માડવો કો મરઘર કો હોરટ કો કચ્છ, જ્યાં જ્યાં માણા ભાગવા માંડ્યું, જ્યાં જ્યાં કઈ લીલું ભાડવા માંડ્યા ત્યાં ભાગવા માંડ્યું,
અને બાપી પીડ્યો ધરતી માથે. મલક પર વિચરો હુકમ મહારાજ નો, દુષ્ટ આગેન ભરેલો દાદનો, કઠણ જમાનો કરજો ગાજનો, લંપટ વારો છાટો ની લાજનો, પશુઘટ મનુષ્ય પારવા પાડવા, મકલો અઘોરી જગત ને મારવા, હાક માર્યા ફેરી મેદની હલબલી, કરી કોઈ જાતની આપતા કલબલી, હાકા બાકા બધા ભૂપતી ગયા હલી, જગત પર આવ્યો કરે વાણ ભલી, મનુષ તરફે જેમ જળવી ના માછલી, પીજ્યો રીતિ સીધી આગલી પાછલી, પેટારા ને તરીએ પીરું 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 ભેરું કીધું તું, એ મીંડા ધીરા 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 બધા કાઢવા. ખલક ના કરે થી પર ભૂ ખિસ્સા, ભારત ની આવી કોઈ ભૂંડી દિશા, નર નારી ને પડિયા વિશા, જંગલ વિજ રોતા મીકા બચ્યા, દોધો લીંબુ જેની મૂછો પર લટકતા, ચાલતા મરડતા થરડ માં ચકટતા, ઉદાહરણ હાલતા ક્યાંય નું અટકતા, ભૂંડિયાલે થઈ ગયા દેશ માં ભટકતા, કામે લઈ દેશ ના ઘેર ઉજડ કર્યો, પ્રાતિય જઈ સાત આંટા ફેરો, પછી ઓખો બરડો બારાડી ચડાયો ઉરુમા, નથી પીળ્યો હાલાર પરુમા, ચાખ્યો મલક ને થયો તો ચોરુમા, તેથી હળવદ ગયું તો આંખ ના લુરુમા, તો મટી ગઈ ગોંડડી બોકા હા પાડવા, જૂના ના નીપા થી હલાવ્યા જાળવા, નોરિયો બળદિયો કોઈ ને નાળવા, પછી મંડી ગયો કચ્છ માં ત્રાડવા, ગદબી ભુજ ને મારવાડે ગયો, થાનકે થાનકે હરાડો થયો, જોટો લોટો સંઘ નો માલ લૂંટી લીધો, બધા કરાતી માંથી જબરો મુકામ કીધો, ને મંદિર ના વાણ ને મંડી ગયો બોળવા, ઢંડોળી દેશ ને મીંડો દમ રોડવા, વાસના લહી ને લોક ને રોડવા, અને વણીકી ને રીવ ને ત્રાદવે તોડવા, વાણિયાની દુકાનો માં ત્રાદવે તોયરા દેવું કઈ નર્યું, એવા કાળ ની માલિકોર બૈડા ડુંગર ના પડથાર માં એક તારણ નો નેહળો આવ્યો, જહદણ બાજુ થી બૈડો થોડોક લીલો, એ પડથાર માં માલ ધર્યું, અહીંથી આવ્યા આમથી આવ્યા, કોઈ ગરીમાં ગયા, કોઈ બૈડા ઢારા ગયા, કોઈ આલસ ના ડુંગર ધારા ગયા, કઈ નહીં તો પાંદડા ખવડાવીને, પણ એ બેગ ભેહું લઈને એક જગદંબા બૈડા ડુંગર ના પડથાર માં પોરબંદર અને બખલા ની વચારે બાવળવાયુ ની પાહે એ નેહડો નાખ્યો. બપુ આપ તો ફેરાવો એટલે બધા ગામ ના હું એટલે ગામ એટલે કહું છું, એમ નકર ખાલી બૈડો કહી દઉં તો હાલે, પણ એવા વ્યક્તિઓમાં બેઠા છે ને જે ફેર્યા હોય એટલે મારા એને ઠેકાણા દેવા. અને વાર્તા બધા સાહિત્યકાર બની શકાય, વાર્તાકાર બનવું ની બહુ અઘરું છે, કારણ કે વાર્તાકારને ભૌગોલિક જ્ઞાન હોવું જરૂરી છે. આ ગામથી આ ગામ કેટલું થાય, આ ગામથી આયરાણીને હાલતી કરીને આ ગામ પોતાડી હોય તો કેટલો સમય લાગે એના અંતરની એને ખબર હોવી જોઈએ. વાર્તા બધું જ સાહિત્ય બોલી શકાય, વાર્તાકાર એક તો જ્ઞાત્ય જ્ઞાતિની ખબર હોવી જોઈએ, જ્ઞાત્ય જ્ઞાતિના રિવાજની ખબર હોવી જોઈએ. ચારણની વાત કરો છો, ભાભી કહેવાય છે કે નથ કહેવાતા, મામા કહેવાય છે કે હાહરા કહેવાય છે, એના રિવાજોની ખબર હોવી જોઈએ, એની ભાષાની ખબર હોવી જોઈએ, એની બોલચાલની ખબર હોવી જોઈએ, એની બેઠવીઠની ખબર હોવી જોઈએ. વાર્તાકાર એમનું નથી બનાતું થાય, હવે એ હું લાંબી એમાં નથી પડતો, પણ એ એ નેહળો આવ્યો. એ સમયે પોરબંદર મહારાજા સાહેબ રજવાડાઓને બહુ વગવ્યા, ઘણાએ ઘણા બહુ વગવ્યા, રજવાડા આમ હતા રજવાડા તેમ હતા, પણ એટલે યાદ રાખજો, રાત બીજની માલિક પરમાત્માનો અંશ હોય તો જ રાજને ઘેરેનો જન્મ થાય, પ્રજા એને અતિશય પ્રિય હોય, પ્રજા એને પ્રાણથી વાલી હોય. ઠીક છે, હોય નીકળે કદાચ બે પાંચ કોઈ એવા બનાવો હોય, પછી તો સંગત દોષ છે કદાચ બીનું હોય, બાકી રાત બીજમાં એ આવે. એવા પોરબંદર મહારાજા ને એમ થયું કે મારી પ્રજા છે હું સદાવ્રત રકાવું, તો અહીં તો કાટિયાવરણ રહીએ, મેર દાયરો જાજો રહીએ, આયર દાયરો જાજો રહીએ, બીજું કાટિયાવરણ રહીએ, અને કદાચ ને સદાવ્રત માં કોઈ ભિખારી ખાવા આવે, પણ જે અંતસ જ્ઞાતિ છે, જે ટેકેલી જ્ઞાતિ છે, એ સદાવ્રત માં ખાવા ન આવે, એના કરતા મજૂરી ખોલાવું ને, તો મજૂરી કરીને પછી એમાંથી એનું પેટ ભરી લે, મારી પ્રજાને મારું નગર મૂકીને, કે મારું મારી ભૂમિકા મૂકીને જવું ન પડે. એ ભાઈ બે મિનિટ કોના માટે લેવા, બાપુ હટું ભલે વાંધો ને ભૂલ ભલે ટૂંકમાં, જેને અટાણની ભાષામાં આપણે રાહત કામ કહીએ છીએ, એવું રાહત કામ
રાણા સાહેબ બાપુએ ખોલાવેલું અને જયસંગ કરી અને એનો મુકરદમ. અને એ વખતે એક ચારણ, જો જગદંબાની કૃપા કેવી હોય, માની કૃપા કેવી હોય, અને મારા શબ્દો હજી તમે યાદ રાખજો, પત્ર પુષ્પમ તો એમ ફૂલમ, એક નાનકડો ફૂલ, એક નાનકડો જળનો લોટો, પણ કેટલું મહાન કાર્ય કરી દીધું એનો આ તમને પ્રસંગ કહું છું હું. અને એ મજૂરની ગણતરીમાં એક અભણ ચારણ ને આ જયસંગ લઈ ગયેલા, અને એ અભણ ચારણનું નામ હતું મેઘાનંદ. છત્રાવા ગામનો લીલા અટકનો ચારણ, અને એ આમ પણ બુદ્ધિશાળી એટલે એને મજૂર ગણતા ને એવું બધું આવડે. અને એમાં આઈ માનો આ નાગબાઈ માનો ત્યાં નેહળો આવેલો એ આ બોળવાઈના ઘાટમાં ને બે ત્રણ ભેહું લઈ અને આવેલા. એમાં અહીંયા રાહત કામ પૂરું થાય એટલે આપો મેં ગાણન છે એ વળતા નીકળે, એટલે આઈ નાગબાઈમાં હાટું પાણીની એક ભંભલી ભરતા જાય. થોડી પાણીની ત્યાં તકલીફ હતી, માતાજી રહેતા હતા ને ત્યાં પાણીની થોડી તકલીફ, એટલે પાણીની ભંભલી લેતા જાય. બહુ ટૂંકમાં હું તમને વાત કરવા માંગુ છું. અને એમાં એક દિવસ એ મુકરદમ આવ્યો, મજૂરોને ચેકિંગ કરતા હતા, એમાં એક બેન છે એ દીકરાને ધવરાવતી હતી. જનેતા છે, કામ પડતું મૂકી બાળક રોતું હોય છે, એટલે ધવડાવવા બેઠી. કામના સમયે દીકરાને એ ધવડાવવા બેઠી છે. માના હૃદયની વેદના પુરુષ શું જાણે, માના હૃદયની વેદના પુરુષ શું જાણે, એ તો વેદના જાણતા હોય જાણે. યુવાન મિત્રો બેઠા છે એટલે શબ્દો કહી કે ભાગશાળી હોવ ને જનેતા જીવતી હોય તો જેટલી બને એટલી સેવા કરી લેજો, નકર 45 વટાવ્યા પછી બહુ પસ્તાવો થાય, બહુ પસ્તાવો થાય, હોકારો એ પડકારો, તાકાત નથી કોઈ દઈતી. દીકરો વાડીએ થી આવે, ખેતરીએ થી આવે ને એમ કે માં, એ માં કે એટલે ઓરડામાં હોય, વાડામાં હોય, ઘરમાં હોય, રહોડામાં હોય, દીકરો એમ કે માં, એટલે હામી એમ કે હા માં, દીકરો એમ કે માં, એટલે હામી એમ કે હા માં. પછી મારો બાપ આવી ગયો, ભાઈ આવી ગયો, પેલા માં કરે, પછી બાપ કરે, પછી ભાઈ કરે, દીકરો તો કોક દી કેવો હોય તો કે, નકર મારો ભાઈ આવ્યો, મારો બાપ આવ્યો, મારી દીવાઈ આવ્યો. કોઈ કાગના માં જાનબાઈ માના અવસાન પછી ચારણ રોયો છે, ઘણા મરસિયામાં રોયો છે, પણ એક મરસિયામાં તો કવિ કાગે કીધું છે કે માં હું હિમાલયમાં તપસ્યા કરું તો શિવ મળે, કદાચ ને હું સરયુમાં તપસ્યા કરું તો રામ મળે, કદાચ ને ગોમતીમાં ઉભરે તપસ્યા કરું તો મને કૃષ્ણ મળે, પણ હે મારી માં ધાનબાઈ હવે ગમે એટલી તપસ્યા કરું તો તાકારો તુકારો ગયો એ ગયો, મને મારી માં ધાનબાઈ નો તુકારો ન મળે, એ કવિ કાગ કહે છે. કઈ ભગવાન ને ભજતા મને માહે સ્વરે આવી ન મળે, મળે નહીં એકાજ માં, પછી કરોડ ઉપાય કાગડા પણિયામાં મળે નહીં, મળે નહીં મારી જોડે ઉપાય કાગડા નાયડું એ ગમત રાંક રે એનો જમીને હાથ ધમાય, તો એ છોરું એને છોરોની ચિંતા જોને થાય, એને કે દીકરા ને દવરાવે છે, એમાં મુકરદમ ખીજાણો
કામના સમય બેઠા છે. એય તમે ઓડે ચારણનું લોહી તપી ગયું. ચારણ પનીતી અત્યાચાર જોઈ ન શકે, ચારણે આપના લોહી રેડ્યા. હા, ચારણે ત્રાગા કર્યા છે, બીજા હાટુ થઈને ત્રાગા કર્યા છે. વાજા ઠાકોર, હે ચારણ યુગલ નીકળું પદમાં વાત ચારણો બેઠા. હું વાત લંબાવે નહીં, પણ ખાલી શબ્દો સાંભળો. કેમ બેઠા છો, કેવા છો? એમ કહે છે કે ભાટ હતા, કે ભાટ છે. કેમ એને કુ નજર નાખી છે? અને ચારણ યુગલે કીધું, અમારાથી હવે ડગલું ભરાય નહીં, હવે અમે ત્રાગું કરવા બે. બાઈએ ત્રાગું કર્યું, લોહી છાટ્યું, એ કાળો કોટ નીકળ્યો. અને તે કીધું તું કે કોટ ભલે મને નીકળો, કાયલ મટાડી દઉં. કોટ ભલે નીકળો, કાયલ મટાડી દઉં. કેમ? કે મારો માસી ભાઈ છે માંડળી, ભીને પોતીએ ભેટ છે, એટલે મારો કોટ મટી જાય. અને તેથી ચારણ ની દીકરી બોલી હતી તો માંડલિક ને ભરખી જાવ, ભરખી. તો વાતું મેળવો તો ખબર પડે. ચારણ જોઈ ન હોગે, હું કે તમને કીધું, એ સાહેબ દીકરા ને ધવરાવે, ત્યાં કામ કે એટલું બધું રદડી જાય. અને બાપા એ વખત જોર હુકમી જમાદારો ની ની મુકરદમો ની. હાય ચારણ, ઉપાડ, મજૂરી કરવા આવ્યો છો? ખામે લવલો કરવા આવ્યો? ઉપાડ. અને પાણીની બંબલી લઈ અને આપો મેઘાણંદ આ સમી કરતા વેલો આ નાગભાઈ ને નહેડે ગયો. અને આ નાગભાઈ એટલું કીધું, મેઘાણંદ બાપા કેમ વેલો આવ્યો? કે માં આજે આ છેલ્લી બંબલી આપવા આવ્યો છું. કેમ? કે આ જરા કામ બન્યું, પણ મારી માથે મુકરદમ ખીજાણો અને મને કામ માંથી કાઢી મૂક્યો છે. કે હવે શું કરે, હવે મારી માં જે કરાવશે એ કરે, બાકી કોઈ આથપોત છે નહીં. ગરીબ ચારણ શું કામમાં દાખલો દેવા એવો ગરીબ ચારણ. હવે તો માની જેવી ઈચ્છા. અને તેથી આ નાગભાઈ કીધું તો કાલે આ બેરખો, આ બેરખો લઈ જા, એક દી જગતના પટમાંથી ડંકો ન વગડાવી દઉં તો એ નાગભાઈ નહીં. સાહેબ બેરખો દીધો અને બેરખો લઈને ચારણ છત્રા આવ્યો. ચોથે દિવસે શેખ મિયા માગરોળ દરબાર સાહેબ તરફથી આમંત્રણ આવ્યું કે મેઘાણંદ ગઢવી ને કયો વાર્તા માંડી. માંગરોળ દરબાર શેખ મિયા ઈ આમંત્રણ દે ચારણ ને વાર્તા કરવાનું, ઈ અભણ ચારણ. હે મા, કઈ આવડતું નથી પણ આમંત્રણ આવ્યું છે, જાઉં. અને બેરખો ફેરવતા 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 ગયા માંગરોળ દરબાર પાસે. અને કદાચ ને આપણે અનુમાન કરીએ કે કદાચ ને માંગરોળ દરબાર ને એની શૈલીમાં એ અભણ ચારણ તેથી કીધું હશે. સાહેબ હું બીજું તો શું કહું, પણ આવો જ પ્રસંગ યદી બન્યો હશે તેથી પાલનપુર નવાબ સાહેબ ને મારા મેહડો અટકના એક ચારણે કીધું તો. એક દિન એસા આયેગા લોગ આયેગા જમલોટિયા છૂટ જાયેગી સબ સાયબી મિટ જાયેગી કલમતિયા વાસતે અલ્લાહ સે નરિયંગ દોસ્તો ક્યું નવા કરને વસીલા નબી કા હજૂર કા ફિલ ક્યું હુઆ કરને વસીલા નબી કા હજૂર કા ફિલ ક્યું હુઆ ચારે વર્ણ ને ચારણે કીધું છે, ખાલી ક્ષત્રિયો ને કીધું એમ નથી. આનો પુરાવો કર લે વસીલા નબી કા હઝુર ગાફિલ ક્યું હુઆ. શું કે હવે અબ તે તુલે ગાફિલ કંદા અબ તે તુલે ગાફિલ કંદા દેખ
तू बावे छुट्टी मां सरस्वती जी वास करो अने वाणी छुट्टी 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 1937 नी 20मी फेब्रुआरी याद रखो तमाम तारणो ना भाईओ बैठा युवान मित्रों ने कहूं छु एक अपन तारण मां नागबाई बेरखो दीधो ई बेरखो फेरवो जगदम्बा नो जाप जप्यो ई भगवती सरस्वती दिव्य वास करो अने मांगरोड दरबार ना પોતાની વાણીને વેતી કરી ઈ વાણી પછી વેતી થઈ એટલે મુંબઈના પલાક આપી ગઈ અને એ 1937 ની 20મી ફેબ્રુઆરીએ જહાંગીર હોલની માલિકોર એ તારણને સુવર્ણ મુદ્રકાથી તે દીદીનું સન્માન કરવામાં આવ્યું હતું. મુંબઈની માલિકોર એની પત્રિકાઓ હતી, મારી પાસે પત્રિકા છે એની, એ વખતે જ લખાણી અને અભણ તારણ કવિતાનું ખેંચીને બિરુદ મળ્યું અને તેથી મુંબઈના બિરલા હોલને જેને ગજવેલો. હટાણો આ પરિવાર આખો આજ પરિવારની પાસે બેરખો છે. આજપણી પરિવાર બેરખાની પૂજા કરે છે. આજ પરિવાર માં ભગવતીના બેરખાની પૂજા કરે છે. એક પાણીની ભંભલીની સેવા, સેવા કેટલી, એક પાણીની ભંભલીની સેવા. એક પત્રમ એક પુષ્પમ, પત્ર પુષ્પમ તયમ ફલમ. તમે કેટલું અર્પણ કર્યું છે એની અરે મહત્વ નથી, કેવા ભાવથી અર્પણ કર્યું છે એની અરે માં ભગવતીને જોવાનું છે. પત્ર આપ્યું કે પુષ્પ આપ્યું કે પાણી આપ્યું, હે આ જગદંબા આ શક્તિ, એ શક્તિની જેટલી બને એટલી ભક્તિ કરી લેવી જોઈએ. એની સ્તુતિ કરી અને પછી મારા શબ્દોને હું વિરામ આપું. મારે એટલું જ કહેવું તો કે એક પાણીની બંભલીએ આખો ઇતિહાસ ફેરવી નાખ્યો. એક પાણીની બંભલી આજે પરિવાર, આજે એનું નામ આમાંથી તારણ દઈનું ન હોય બાપુ. સેવા કેટલી, એક પાણીની બંભલી આ સેવા છે, હૃદયથી કરી હોય તો. એટલે હે ભગવતી છે એ જગદંબાની સ્તુતિ. કે નવ લખાઈ લો બડી યાડી જો ભેડી જો મડી જો મઠડે રાસ રમે. નવ લખાઈ લો બડી યાડી જો ભેડી જો મડી જો મઠડે રાસ રમે. માડી મડી જો મોણીએ રાસ રમે. માઈ રાખણી આંતરે રાસ રમે. ત્રિશુળ વાળી પૂરા પંજાડિયું લાકડી જાડિયું જેમ રમે દન ભેંગી જજાડી આબ કપાડિયું મારી ભેડિયા વાળિયું જેમ ભમે કર હે મન તોડિયું પાડિયું તાડિયું 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 નભક જે નવ લખાઈ લો બડિયાડિયું. નવ લખાઈ લો બડિયાડિયું ભેડિયું મડિયું મઢડે રાત રમે. મારી મડિયું મોણીએ રાત રમે. મારી તાતણિયા ધરે
मत मिनल नकल तगल रजल मुगल पिठल बाई मड़ी मकरणी जीवनी बल भी पल्लाल मुट भवानी सात भोली मारी भूत भवानी पड़ी विपड़ी ने वो बोल वर वड़ी खमा खमा खोड़ी यार भमी नौ लखाई लो बड़ी जाड़ी नौ लखाई लो बड़ी जाड़ी यो भेड़ी यो मड़ी यो मठड़े रात रमे मड़ी मड़ी यो मोणी रात रमे मड़ी तातनिया कसरा सीता ने चेड़ी लाविया गरबो गोवा आ गरबो युक्ति अनुसार मैं कड़ी मूकी मार रमता हो दर्शन को जबर दोराड़ी जोग जोगानी रंग रठाड़ी रात रमे नव रात नवेली कुटियों बाड़ा मड़ी संग सहेली सात रमे एवं मठड़े आवे न धारण लाखन सोनल माने पाई न में नव लखाई लो बड़ी आड़ियों भेड़ियों मड़ी मड़ी यू मठड़े रात रमे पर है मन जुड़ी यू बड़ी यू नव लखाई लो बड़ी आड़ियों नव लखाई लो